સચિનમાં બનેલી ઘટનામાં કાપડના કારખાનામાં નોકરી કરતા કારીગર પાસેથી મોબાઈલ ફોન જૂટવાના પ્રયાસમાં લૂંટારોએ તેમની ચપ્પુ મારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ બાઇક પર 1.5 કલાકમાં 9.6 કિલોમીટરના સચિન જીઆઈડીસી પોલીસના એરિયામાંથી અન્ય બે યુવકોને ચપ્પુના ઘા ઝીકી 2 ફોનની લૂંટ કરી હતી. આ હત્યારા લૂંટારોમાંથી એકને પાંડેસરા પોલીસે, જ્યારે બેને હાલ સચિન પોલીસે ઝડપી પાડ્યા છે. સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપી અને હાલમાં સચિનના સુડા સેક્ટર 2માં રહેતી શનિ બચાવો ચૌહાણ 11મી તારીખે રાતપાડીમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં કાપડના કારખાનામાં નોકરી પર ગયો હતો. 12મી તારીખે બુધવારે વહેલી સવારે કારીગર શનિ લઘુસંકાર કરવા માટે કંપની બહાર આવ્યો હતો. શનિ મોબાઈલ ખિસ્સામાંથી કાઢીને ચેક કરી હતો ત્યારે 3 સ્નેચર બાઇક પર આવી તેનામાંથી મોબાઈલ છીનવાનો પ્રયાસ કરતા તેને પ્રતિકાર કર્યો હતો. આથી બાઇક પર પાછળ બેઠેલા લૂંટારોએ ચપ્પુથી શનિને પેટ, હાથ અને છાતીના ભાગે 4-5 ઘા મારી ત્યાંથી બાઇક પર રફુચક્કર થઈ જવા પામ્યા હતા. શનિ જીવ બચાવવા માટે કંપનીમાં ઘૂસી જવા પામ્યો હતો. લોહીલુહાણ હાલતમાં શનિને સારવાર માટે સચિનની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું. તો લૂંટારોએ 8.4 કિલોમીટરના એરિયામાં પાછા સચિન જીઆઈડીસી રોડ નંબર 43A પાસે વધુ એક કારીગર શિવશંકર પટેલને ચપ્પુના ઘા ઝીકી 8,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી ગયા હતા. ત્યાર પછીની 15 મિનિટમાં સચિન જીઆઈડીસીમાં જીએમટી રોડ પર રામનારાયણ જાટને ચપ્પુ મારી મોબાઈલ ફોન લૂંટી ભાગી છૂટ્યા હતા. રામનારાયણ પણ શનિની જેમ જ કંપનીની બહાર લઘુશંકા કરવા ગયો હતો. હાલમાં સચિન પોલીસે લૂંટ વિથ મર્ડર અને સચિન જીઆઈડીસી પોલીસે 2 લૂંટના ગુનાઓ મળી 3 ગુનાને દાખલ કર્યા છે. તો બીજી તરફ આ ચકચારિત લૂંટ વિથ મર્ડરની ઘટનામાં પાંડેસરા પોલીસે લૂંટારો પાંડેસરા ગણેશનગર ખાતે રહેતા સત્યમસિંહ ઉર્ફે ગોલુ રાધેશ્યામસિંહને બાઇક અને ચપ્પુ સાથે પકડી પાડ્યો છે. ત્યારે અન્ય 2 લૂંટારો ટ્રેનમાં બેસીને વાપી ભાગ્યોની માહિતી સચિન પોલીસને મળી હતી. આથી સચિન પોલીસે વાપી રેલવે પોલીસની મદદ લઈ અન્ય 2 લૂંટારોને પકડી પાડ્યા છે. એમાં એક લૂંટારું નામ વિકાસ ઉર્ફે સૌરભ ચતુર્વેદી અને બીજા નામ રોહિત ઉર્ફે ટીટુ અચ્છેલાલ યાદવ છે. આ બંને પણ ગણેશનગર પાંડેસરામાં રહે છે. ગઈ તારીખ 12/4/2023ના મોડી રાત્રિના 12:30 વાગ્યાના સુમારે હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નંબર 15 ઉપર રાધે ટ્રેન્ડ્સ નામની કંપની આવેલી છે. ત્યાં કામ કરતા અને મરણ જનાર શનિ પેશાબ પાણી કરવા માટે બહાર આવેલા અને પોતે મોબાઈલ પર વાતચીત કરતા હતા અને મોબાઈલ જોતા હતા. એ દરમિયાન આરોપીઓ એક મોટરસાયકલ ઉપર આવે છે અને એનો મોબાઈલ જે છે લૂંટવાની કોશિશ કરી લઈ, પરંતુ મોબાઈલ શનિએ નહીં આપ્યો અને થોડો વિરોધ કર્યો. તરત જ આ 3 પૈકીના 1 ઈસમે શનિને શરીર ઉપર તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડેલી અને મોબાઈલની લૂંટ કરીને ભાગી ગયેલા. આ બનાવ બન્યા પછી પોલીસે નાકાબંધી કરેલી અને આ આરોપીઓએ જીઆઈડીસી વિસ્તારમાં પણ જાય છે અને ત્યાં પણ કારખાનામાં કામ કરતા કારીગરો જે કે બહાર ચા પાણી કરવા આવેલા હોય એ અને એક વોચમેન કારખાનાની બહાર બેઠેલ હતો તેમના મોબાઈલ પણ લૂંટ કરીને ભાગેલા. એટલે કે એક જ રાતની અંદર આ ત્રણેય આરોપીએ 3 જગ્યાએ લૂંટ તેમજ લૂંટ વિથ મર્ડરનો ગુનાઓ કરેલા છે. તરત જ નાઇટના અધિકારીઓ, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓ માણસો તેમજ ક્રાઇમ બ્રાન્ચના માણસો પણ સ્થળ પર પહોંચાયેલા. મોટરસાયકલની પ્રાથમિક હકીકત મળતા પૂરા શહેરમાં નાકાબંધી કરાવવામાં આવેલી અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આ 3 આરોપીઓ મોટરસાયકલ પર આવે છે અને પ્રાથમિક હકીકત મળતા એ સીસીટીવી ફૂટેજ આધારે આગળ તપાસ કરતા આ 3 પૈકીના 3 આરોપીઓ પૈકી 1 આરોપીને પાંડેસરા પોલીસે પકડી પાડેલ અને 2 આરોપીઓની જે ઓળખ જે સચિન પોલીસે કરેલી તેઓના મોબાઈલ નંબરો મળેલા અને તે આધારે તેમના મોબાઈલના લોકેશનો તેમજ હ્યુમન રિસોર્સિસ આધારે ખાતરી કરતા આ આરોપીઓ રેલવે દ્વારા અથવા તો બસ દ્વારા વાપી તરફ ભાગેલા છે અને ચોક્કસ પ્રકારનું લોકેશન મળેલું કે એ લોકો વાપી રેલવે સ્ટેશનની આસપાસ અથવા વાપી રેલવે સ્ટેશનમાં છે, જેથી અમે તાત્કાલિક પશ્ચિમ રેલવે વડોદરાના SP શ્રી રાજેશ પરમાર સાહેબ તેમજ તેમના SOG PI શ્રી રમેશભાઈ પટેલ તેમજ વાપીના PSI શ્રી પઢિયારને પૂરી ડિટેલ માહિતી આપેલી. અમોને તપાસ દરમિયાન આરોપીઓના જે ફોટા મળેલા એ ફોટા સહિતની હકીકત એમને આપી એમની સાથે વાતચીત કરતા તેઓએ ત્યાં તપાસ કરતા આ 3 પૈકીના 2 આરોપીઓને વાપી રેલવે પોલીસ સ્ટેશને પકડી પાડેલા છે અને તાત્કાલિક અત્રેથી ટીમ મોકલી આરોપીઓનો કબજો અત્રે મેળવેલો છે. તપાસ ચાલુ છે.
સચિન જીઆઈડીસી અને સચિન પોલીસ પથકમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રાત્રિના સમયે ફરી કારીગરો નિશાન બનાવી લૂંટ કરનાર ટોળકી હાલતો પોલીસના હાથમાં આવતા તેઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. અઝર કુરશી સાથે અરશદ સેટા.